ઉલપાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કિમ ઓવરબ્રિજ નીચે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ઉલપાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકની આગેવાની હેઠળ કિમના ઓવરબ્રિજ નીચે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક સરકારની નિષ્ફળતાઓ અને મોંઘવારી સહિતના મુદ્દે ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે કાર્યક્રમ સ્થળે પહોંચીને 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વાણી સ્વાતંત્ર્યનો એક હક આપેલો છે, પરંતુ આજે એનું કિંમત જ હનન થઈ રહ્યું છે. ગત ગુરુવારે અમે આ કાર્યક્રમ માટે પરમિશન આપેલી, ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધી અમને કોઈ જ જાણ કરવામાં નથી આવી કે આ પરમિશન આપી છે નથી આપી, કોઈ જ જાણ કરવામાં આવી નથી. આ એક સરમુખત્યારશાહી છે અને સરમુખત્યારશાહીની સામે કોંગ્રેસ અવાજ ઉઠાવે છે. કિમના પણ ઘણા પ્રશ્નો છે. ઓવરબ્રિજને લગભગ 5 વર્ષ થઈ ગયા, છતાં હજુ એનું કામ પૂરું નથી થયું. સ્વચ્છતાની વાતો થાય છે ત્યારે ગંદકી પણ એટલા જ પ્રમાણમાં કિમમાં જ છે. અને કિમના જે કંઈ પ્રશ્નો છે, પુરસદ મૂળદ આ ગામોમાં તમે જોવો તો ટોચ મર્યાદાની કેટલી નોટિસ મળી છે, છતાં સરકાર એની સામે કંઈ કરતી નથી. અને નોટિસની પણ માંડવાર જે કરવામાં નિકાલ કરવા માટે જાય છે ને, એની પાસે પણ પૈસાની માગણી કરવામાં આવે છે. એટલે આ બધાની સામે અમે અવાજ ઉઠાવીએ છીએ. અને આજનો કાર્યક્રમ એ તો હું એટલું જ કહીશ કે એ તો સિર્ફ ઝાંકી હે, પિક્ચર અભી બાકી હે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રની સરકારે જે લોકોને જીવવાનું દુષ્કર કર્યું છે, મોંઘવારી હોય એ પેટ્રોલ હોય ડીઝલ હોય શાકભાજી હોય કે ધાન્ય પાકો, તમામ બાબતમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અનુસંધાનમાં લોકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમગ્ર બાબતને વણી લઈને આજે ઉલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ વાટે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને સાથે સાથે ઉલપાડ તાલુકામાં જે રીતે રસ્તાઓની હાલત છે, કિમ વિભાગમાં જે ઓવરબ્રિજની સમસ્યા છે, છેલ્લા 5 વર્ષથી આ બ્રિજને ટેન્ડર પૂર્ણ થયા હોવા છતાં પણ આ વિભાગમાં એની કામગીરી પૂર્ણ થઈ નથી. માર્ગ મકાન વિભાગની જે બેદરકારી છે એની સામે કિમ નદીમાં જે રીતે ગંદુ પાણી છોડી દેવામાં આવે છે એના કારણે પાણીજન્ય એને પણ મરણ થયા છે માછલાઓના. આ સમગ્ર બાબતને કારણે કિમ વિભાગમાં સીલિંગની ખેડૂતોને નોટિસો આપવામાં આવી છે, ખેડૂતોના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. આ સમગ્ર બાબતના અનુસંધાનમાં એક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારની સંયુક્તશાહી નીતિના કારણે આજે અમારો કાર્યક્રમને પણ પોલીસ દ્વારા ધરપકડ કરીને અમને લોકોને અમારો જે લોકો માટેનો અવાજ છે એ અવાજ દબાવી દેવાની આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિની સામે આવનારા દિવસોમાં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લડત ચાલુ રહેશે એવી આપના માધ્યમથી અમે